વિદ્યાર્થી મિત્રો, આજે જે સમ વિશે ચર્ચા કરવાની છે એ ખાસ ધ્યાન આપજો, મહત્ત્વના સમ છે. તમારે તમારી નોટબુકની અંદર સાથે સાથે નોંધ પણ કરતી જવી, જેથી કરીને દાખલાની ગણતરીમાં ખ્યાલ આવે તમને. બરાબર, તો શરૂઆત કરીએ. જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ નંબર 11. જો PA બરાબર 0.68, PB બરાબર 0.62 અને PA/B બરાબર 0.55 હોય તો શું મેળવવાનું છે? તો અહીંયા તમને જે સંભાવના મેળવવાની કીધી છે, પહેલું છે PA યોગ B, બરાબર, પછી PA/B' એટલે ડેશ, બરાબર, પૂરક ઘટના પી કાઉન્સમાં A' એટલે કે A'/B. અહીંયા પૂરક ઘટના કીશું, આને આપણે સંકેતમાં જોઈ ગયા હતા, બરાબર. આવી રીતના લખી શકો છો અથવા તો ડેશ વડે પણ દર્શાવી શકો છો. એવી રીતના જે ચા અહીંયા તમને સંભાવના શોધવાની કીધી છે, એક પછી એક આપણે ગણતા જઈશું. તો ખાસ ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે. પહેલું જે માગ્યું છે જેનું આપણે PA/B, બરાબર, A/B આવે એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ યાદ રાખવાનો, બરાબર. તો અહીંયા PA/PB માઇનસ PA/B આ યાદ હોવું જોઈએ, બરાબર. તો અહીંયા PA છે આપણી પાસે, જુઓ 0.68, PB પણ છે અને A/B પણ છે. તો અહીંયા તમને મળી જશે પહેલો જે જવાબ છે, વત્તા કરો અને માઇનસ કરો એટલે 0.75 પહેલો જવાબ. ત્યારબાદ બીજું જે કીધું છે એ આપણે જોઈએ, PA/B' એટલે ડેશ પણ કહી શકો છો, PA/B' બરાબર. તો એને આપણે લખવું હોય તો અહીંયા ઘટના બી છે એ પૂરક ઘટના કહીશું, બરાબર, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને અહીંયા PA/PA/B જે ઘટના છે અહીંયા ઘટતી નથી, બરાબર, અને ઘટે છે, તો ઘટે છે એ આપણે મૂકી એમાંથી A/B શું કરવાનું, માઇનસ કરવાનું. તો આ સૂત્ર યાદ હોવું જોઈએ, આ જે આગળ આપણે શીખી ગયા છીએ, બરાબર. તો PA છે 0.68, A/B પણ છે 0.55, તો બાદ કરતાં એ મળશે 0.13, મળી ગયા. ત્યારબાદનું મેળવવાનું કીધું છે એનાથી વિરુદ્ધનું, PA/B, બરાબર, PA/B. તો એમાં શું લખશું, PB-PA/B, તો કોમન જ રહેશે. અહીંયા PA' આવી ગયો છે તો અહીંયા PB માઇનસ થાય, તો PB બરાબર હતા કેટલા, 0.62 માઇનસ 0.55 એટલે અહીંયા આવશે 0.07, મળી ગયા. હવે ત્યારબાદનું જે છે ચોથું માગ્યું છે એ છે PA/A' / B' એટલે આ જે છે એ ધ મોર્ગનના નિયમ પ્રમાણે અહીંયા બંને ઉપર ડેશ છે, બરાબર, બંને ઉપર ડેશ છે. તો આને લખવું હોય તો આવું લખી શકો, જો ધ્યાન આપજો, પી કાઉન્સમાં મોટા કાઉન્સમાં પછી નાના કાઉન્સમાં A/B અને એના ઉપર ડેશ, આવી રીતના લખી. આ કયો નિયમ છે, ધ મોર્ગનનો નિયમ મુજબ આપણે આ કર્યું, બરાબર, આ ખાલી યાદ રાખવાનું છે. આવી રીતના બંને ઉપર ડેશ હોય ત્યારે આવી રીતના થાય, બરાબર. તો આના બરાબર લખવું હોય તો એ યાદ હોવું પડે, 1-P અહીંયા A/B આવી રીતના લખી શકાય, બરાબર. તો અહીંયા 1 છે અને PA/B પણ છે 0.55, તો આપણને મળી જાય 0.45, બરાબર. ત્યારબાદ 5 નંબરનું માગ્યું હતું, અહીંયા યોગ હતું ને તો એવી રીતના છે PA/B'. તો એને લખવું હોય તો PA/A છે તો અહીં શું આવી જાય, યોગ આવી જાય, બરાબર, ડેશ. આ જે છે એ મુજબ અહીંયા યોગ હતો તો અહીં શું આવી ગયો, છેદ આવી ગયો, એમ અહીંયા છેદ છે તો અહીંયા શું આવી જાય, યોગ. તો 1-PA/B, બરાબર, અહીં યોગ છે તો એ યોગ જ રહે. તો A/B આપણે મેળવતું, જો પહેલાં 0.75, તો એ 0.75 અહીં માઇનસ કરીને 0.25 સંભાવના મળી ગઈ. ત્યારબાદનું માગ્યું છે PA/B, તો એને લખવું હોય તો બી ઘટના છે એ ઘટે છે, એ ઘટના ઘટતી નથી, આનો મતલબ એવો થાય. તો એ સૂત્ર યાદ રાખવાનું, PA/B/PB, બરાબર, A/B આપણી પાસે 0.55, PB છે 0.62, એટલે અહીંયા આવશે તમારી પાસે, પોઈન્ટ ઉડાડો છો, ભાગાકાર કરો, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ કાઢી નાખીએ તો 55/62 પણ લખી શકો છો અને ભાગાકાર કરતાં જે આવે છે એ પણ તમે દર્શાવી શકો છો. ત્યારબાદનું જે માગ્યું છે એ છે PB/A, આનાથી વિરુદ્ધનું, જો એટલે જ અહીંયા મેં લખ્યું, બરાબર, છેલ્લો જવાબ છે અહીં માગેલો. તો અહીંયા જ કઈ ઘટના ઘટે છે, A ઘટે છે, B ઘટતી નથી. તો એ PA/B એનું સૂત્ર, છેદમાં અહીં જે ઘટે છે એ છેદમાં આવશે PA, તો એ લખીએ 0.58, એટલે અહીંયા આવશે 55/68, બરાબર. તો આ મળી ગયો એ જવાબ.
તો જે માગેલી સંભાવના હતી એ આપણને મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો, હવે આગળનું એના પછીનો જે દાખલો છે એના વિશે સમજૂતી મેળવી એ પણ ખૂબ જ મહત્વનો સમ છે. તો ખાસ રકમ સમજવામાં ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો. શરૂઆત કરીએ છીએ રકમ સમજવાની. જોઈ શકો છો જેટલા પણ મહત્વના સમ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ હું અહીંયા સમજાવવાનો છું તમને, બરાબર. તો ખાસ યાદ રાખવું, એ બી અને સી ત્રણેય પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો અહીંયા ત્રણેય પરસ્પર નિવારકય છે અને કેવી છે, નિશેષ પણ છે. તો અહીંયા આપ્યું છે 2PA બરાબર 3PB બરાબર 4PC હોય તો PB યોગ સી ને PA યોગ સી શોધો, બે મેળવવાનું કીધું છે. એટલે આ બંને ઘટનાઓ કેવી કહેવાય, પરસ્પર નિવારક કહેવાય, બરાબર. તો આ જે છે એ કેવી રીતના થાય છે એ આપણે જોઈએ. તો પહેલાં હું રકમ લખી લઉં છું 14 નંબરના ઉદાહરણની. ત્રણેય ઘટનાઓ કેવી છે, પરસ્પર નિવારક અને નિશેષ, એ હું અહીં લખી નાખું એટલે આપણને ભૂલાય નહીં, બરાબર. શું આપ્યું છે, 2PA બરાબર 3PB બરાબર 4PC બરાબર, આવું આપ્યું છે. તો શું મેળવવાનું આપણને કીધું છે, તો કે PB યોગ સી મેળવો અને ત્યારબાદ શું કીધું છે, PA યોગ સી મેળવો, આ બે મેળવવાનું. તો શરૂઆત કરીએ, બરાબર. તો કેવી રીતના દાખલાની ગણતરી આપણે કરવાની, તો અહીંયા છે ને આના બરાબર આપણે કે ધારી લઈશું. શું ધાર્યું, આ બધા બરાબર કે ધાર્યું, કોઈ પણ અહીંયા તમે ધારી શકો છો, PX અહીંયા મેં કે ધારેલા છે, બરાબર. તો શું પદ મળે, જુઓ અહીંયા આ જે પદ છે એ અહીંયા છે, આના બધા બરાબર આવ્યા. તો આ ગુણાકારમાં છે ને, PA સાથે બે કેવા છે, ગુણાકારમાં, બરાબર. તો આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય, તો જુઓ કેવું પદ મળે, 2PA બરાબર કે, આવું થાય. તો આ ગુણાકારમાં છે એટલે PA બરાબર કેના છેદમાં 2, આવું થયા, આ PA મળી ગયા. એવી જ રીતના 3PB બરાબર કે, આ કે ધાર્યા, બરાબર, ધારો કે, ખબર પડી. તો અહીંયા PB બરાબર શું થશે, કેના છેદમાં 3, એક આ થઈ ગયું પણ. અને ત્રીજું 4PC બરાબર કે, તો PC બરાબર કેના છેદમાં 4, થઈ ગયા ત્રણેય, PA PB અને PC મળી ગયા, બરાબર. તો ત્રણેય પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, બરાબર. તેથી શું લખી શકાય, આ યાદ રાખજો, PA એ ત્રણ ઘટના છે, B યોગ C બરાબર PA વત્તા PB વત્તા PC, અને પરસ્પર નિવારક અને નિશેષ હોય તો બધાને સરવાળો કેટલો થાય, 1 થાય. તો આ ત્રણેયની કિંમત આપણી પાસે છે, જો PA બરાબર કેટલા, કેના છેદમાં 2, PB બરાબર કેના છેદમાં 3, અને PC બરાબર કેના છેદમાં 4, અને આ બધા બરાબર 1. લસા લઈએ તો શું થાય, અહીંયા લસા લઈએ તો નીચે 12 લઈ શકાય, જુઓ તો 4 3 12, બરાબર. તો અહીંયા અંશ અને છેદમાં 12 લાવવા છે તો કેટલા, 6 વડે ગુણવા પડે અંશને છેદને, તો 6 કે અહીંયા આવશે. અહીંયા 12 નીચે લાવવા છે તો 4 વડે ગુણવા પડે તો વત્તા 4 કે આવશે, અને અહીંયા 3 વડે ગુણવા પડે એટલે 3 કે આવશે, બરાબર 1 તો એમનેમ છે. હવે અહીંયા સરવાળો કરીએ એટલે કેટલા થાય, 13K/12 બરાબર 1. આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, અને આ ભાગાકારમાં આવી જશે, કે એમનેમ રાખીએ તો પદ આવું થાય, કે બરાબર 12/13. આ કે મળી ગયા, હવે આપણને મળી જાય, કે મળી ગયા, PA મળી જાય, PB મળી જાય અને PC મળી જાય. તો જુઓ કેવી રીતના થાય, PA બરાબર શું હતું આપણી પાસે, કેના છેદમાં 2, તો કે તો આપણી પાસે છે, બરાબર. તો શું કરી શકાય, જુઓ કે તો આપણી પાસે કિંમતો છે, બરાબર. તો કે બરાબર કેટલા મૂકશું, 12/13, તો અહીં નીચે મૂકું, 12/13 અને એના ભાગ્યા કેટલા, 2, બરાબર. એટલે આ અંશનો છેદ છે એ અહીંયા કેમાં વી આવશે, ભાગાકારમાં વી આવશે. અંશ છે એમાં અંશ અને છેદ છે, તો એ છેદ અહીં ભાગાકારમાં આવી જશે, અને છેદ ઉડાડી દો તો ડાયરેક્ટ તમે કરી શકો છો, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ પદ ઉડાડીએ તો આ 2 અને અહીંયા 12 × 2 એટલે 6 × 2 = 12 થઈ જાય. તો અહીં વધે શું, 6/13 થઈ ગયું PA. એવી જ રીતના PB બરાબર શું છે, K/3 છે, તો K/12/13, અને અહીં 3 અહીંયા પદ ઉડાડીએ તો 4 3 12, બરાબર. તો આ છેદમાં વી આવશે ભાગાકારમાં, તો 4/13 એ થઈ ગયા. પછી PC છે, PC બરાબર કેટલા હતા, તો કે K/4, તો કે બરાબર મૂકી 12/13 અને 4 3 ને 12, એટલે PC બરાબર આવશે 3/13. તો મળી ગયા PA PB અને PC. તો માગેલું જે છે એ આપણે મેળવીએ, પહેલું છે PB યોગ C, તો પરસ્પર નિવારક છે એટલે શું આવશે, તો PB વત્તા PC, બરાબર. તો PB કેટલા મળ્યા, જુઓ અહીં 4/13, અને PC કેટલું, જો છેદ સરખા છે, ન હોય તો કરવા પડે, બરાબર, આ યાદ રાખજો.
તો અહીંયા કુલ થશે 7 છેદમાં 13, સરવાળો કર્યો 4 ને 3 7 ભાગ્યા 13, લસારી દીધા. પછી છે બીજું જે ફાઇનલ આન્સર આપણી પાસે માગ્યો છે એ પી એ યોગ સી બરાબર, એમાં શું આવે પરસ્પર નિવારક છે એટલે પી એ વત્તા પી સી. પી એ છે 6 ના છેદમાં 13 અને પી સી છે 3 ના છેદમાં 13, એટલે આ જે છે એ તમારો ફાઇનલ આન્સર છે બરાબર. સરવાળો કરો એટલે 9 ના છેદમાં 13, આ બીજો આન્સર. તો આ જે છે એ માગેલો જવાબ તમારો હતો આ ઉદાહરણનો બરાબર. તો બહુ ખૂબ જ મહત્ત્વનું ઉદાહરણ હતું વિદ્યાર્થી મિત્રો, સરળતાથી મેં તમને અહીંયા સમજાવ્યું છે. ત્યારબાદનો જે સમ છે એ પણ ખૂબ જ મહત્ત્વનો છે, એની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ રકમને સમજીએ, તો ખાસ સમજવામાં ધ્યાન આપજો. બે ઘટનાઓ એ અને બી, પી એ 2PA બરાબર 3PB બરાબર 6PA/B બરાબર 0.5 અહીંયા આપી દીધા, તો શું મેળવવાનું? તો પી એ ડેશ છેદ બી ડેશ અને પી એ ડેશ ઓબ્લિક બી ડેશ મેળવો બરાબર, બંને પૂરક ઘટનાઓ જ છે. તો કેવી રીતના થાય? તો પહેલાં હું રકમ લખું છું, પછી દાખલાની ગણતરી આપણે કરીએ. 15 નંબરનું એક્ઝામ્પલ બરાબર. તો એમાં આપ્યું છે એ મુજબ 2PA બરાબર 3PB બરાબર 6PA/B બરાબર 0.5. 0.5ની જગ્યાએ મારે 1 ના છેદમાં 2 લખવું હોય તો ચાલે? ચાલે ને બરાબર, એ લખો તો એ ચાલશે, અને આજે 1 ના છેદમાં 2 કરશો તો પણ ચાલશે બરાબર. તો હવે આપણે કિંમત મેળવીએ. જુઓ આ પી એ બરાબર 1 ના છેદમાં 2 આવું લખી શકું, 2PA બરાબર 1 ના છેદમાં 2 કમ્પ્લેટ. હવે આ ગુણાકારમાં છે, આ સાઈડ જાય તો ભાગાકારમાં આવી જશે. તો પી એ બરાબર કેટલા આવશે? 1 ના છેદમાં 2 × 2 એટલે 1 ના છેદમાં કેટલા આવ્યા 4 આવી ગયા પી એ. એવી રીતના પી બી મેળવ્યો, 3PB બરાબર 1 ના છેદમાં 2, આ 3 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં, તો પી બી બરાબર 1 ના છેદમાં 3 × 6 આ પી બી મળી ગયા. એવી જ રીતના પી સી મેળવે, સોરી પી એ છેદ બી, 6 × PA/B બરાબર 1 ના છેદમાં 2 એટલે 3 × 2 આ ગુણાકારમાં આવશે, એટલે પી એ છેદ બી બરાબર 1 ના છેદમાં 6 × 12 તો પી એ છેદ બી મળી ગયા. તો ત્રણેય મળી ગયા, પી એ મળી ગયા, પી બી મળી ગયા અને પી સી મળી ગયા. તો એને ધ્યાનમાં રાખીને પહેલું જે મેળવવાનું છે, જો ધ્યાન આપજો, એ મેળવવાનું જે કીધું છે ને એ પી એ ડેશ છેદ બી ડેશ. તો આને લખવું હોય તો કેમ લખે? 1 માઇનસ અહીં છેદ છે તો પી એ યોગ બી આવશે. હવે એ યોગ બી તો છે ને આપણી પાસે શું છે? એ છેદ બી છે. તો એના માટે આપણે શું મેળવવું પડે? પહેલાં એ યોગ બી મેળવવું પડે. પી એ યોગ બી એ કેમ મળે? તો કે પી એ સરવાળાનો નિયમ, પી બી માઇનસ પી એ છેદ બી, જો આ ત્રણેય છે પી એ પી બી અને પી સી, તો મૂકી દઈએ 1/4 + 1/6 - 1/12. હવે લસા કયો લઈ શકાય? 12 લઈ શકાય. તો અહીંયા 12 લાવવા છે, 4 × 3 અંશ અને છેદને 3 વડે ગુણવા પડે, 3 + 2 વડે ગુણવા પડે, આ એમ નંબર રહેશે. એટલે પી એ યોગ બી બરાબર આપણને મળશે 4/12. હજી નાના કરવા હોય તો 1/3 મળી ગયા, ખબર પડી ને છેદ ઉડાડ્યા. તો હવે અહીં મૂકી દઈએ, જો એ યોગ બીની જરૂર હતી, 1 - 1/3 લસા લઈએ, 3 × 3 - 1 એટલે 2/3 મળી ગયો પહેલો જવાબ માગેલો સંભાવનો. ત્યારબાદ બીજું માગ્યું હતું પી એ ડેશ ઓબ્લિક બી ડેશ, તો એને લખવું હોય તો શું લખાય? તો કે પી એ બાર છેદમાં બી બાર છેદમાં પી બી ડેશ બરાબર. આ ઘટના ઘટે છે એ મૂકી જે સંભાવના મેળવવાની છે એ આગળ હોય, આ શીખવાડ્યું હતું મેં આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બરાબર. તો અહીંયા પી બી ડેશ મેળવવો જરૂરી છે, આ તો છે આપણી પાસે 2/3, પી ડી પી બી ડેશ છે નહીં. તો એ કેવી રીતના મળશે? જુઓ પી બી ડેશ બરાબર 1 - PB બરાબર, જે એકમાંથી જે ઘટના ઘટે છે એ બાદ કરી નાખો. તો 1 - PB એટલે 1 PB છે 1/6, તો અહીંયા કેટલા મળે? 5/6 મળી ગયા પી બી ડેશ. તો બધી વિગત આવી ગઈ આપણી પાસે બરાબર. એ ડેશ છેદ બી ડેશ કેટલા? 2/3. પી બી ડેશ કેટલા છે? 5/6 બરાબર. તો અહીંયા પદ ફેરવીએ, અહીંયા ભાગાકારમાં આ છે, આ બાજુ આવે તો આખું પદ ગુણાકારમાં થઈ જાય, તો આ તો એમ નંબર છે 2/3. હવે પદ શું થાય ગુણાકારમાં જાય તો ઉલટાઈ જાય, તો 6/5 એટલે છેદ ઉડાડીએ બરાબર, તો અહીંયા આવશે 4/5. ખ્યાલ આવી ગયો? 4/5. તો આ જે છે એ તમારો ફાઇનલ આન્સર બંને જે મેળવ્યા હતા આપણે,
આ પૂરક એની ગણતરી છે. ખ્યાલ આવી ગયો? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ લેક્ચરની અંદર સમજૂતી મેળવી એ સારી એવી સમજાણી છે. હવે પછીના જે વિડીયો લેક્ચર રહેવાના છે એ ગુણાત્મક માહિતીને લગતા દાખલાના રહેવાના છે. તો ખાસ વિડીયોને જુઓ, જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.